નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 પર્યાવરણ આસપાસ પાઠ 1 પુનમે શું જોયું એમાં ભાગ 2 જોવાના છીએ. ભાગ 1 ના વિડીયોમાં છેલ્લે આપણે એક પ્રવૃત્તિ કરી હતી, વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરવી. તો ચાલો ભાગ 2 ની શરૂઆત કરીએ. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પેટે સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે તો કેટલાક તરે છે, કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. મિત્રો, જેમ આપણે ઘરમાં રહીએ છીએ તેમ દરેક પ્રાણીનું પણ ઘર હોય છે, રહેઠાણ હોય છે. તો ચાલો તેની માહિતી મેળવીએ. પ્રાણીઓના રહેઠાણમાં સૌપ્રથમ આપણે દરમાં રહેતા પ્રાણીઓ જોઈશું. કીડી અને મકોડાનું દર છે, ઉંદર, સસલું, સાપ, છછુંદર. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ બધા જ પ્રાણીઓ દરમાં રહે છે, એટલે કે એમનું ઘર, એમનું રહેઠાણ એ દર છે. આવા દરમાંથી બહાર નીકળતા પ્રાણીઓને તમે પણ ક્યાંક ને ક્યાંક જોયા હશે. આ સિવાય પણ એવા કેટલાક પ્રાણીઓ છે કે જે દરમાં રહે છે. હવે માળો બનાવી અને જે રહે છે એવા પ્રાણીઓ જોઈએ. ચકલી, કબૂતર, કાગડો, બગલો. આપણા ઘરની આજુબાજુમાં વૃક્ષો ઉપર ક્યાંક ને ક્યાંક આપણે આ પક્ષીઓના માળા જોયા હશે. આ માળા એ એમનું ઘર છે, એ ઘરની અંદર એ પક્ષીઓ રહે છે, પોતાના ઈંડા મૂકે છે, પોતાના બચ્ચાનો ત્યાં ઉછેર કરે છે. હવે આપણા ઘરની અંદર રહેતા પ્રાણીઓ કયા કયા છે એ જોવાનું છે. બિલાડી, ગરોળી, વંદો, ઉંદર. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ બધા જ પ્રાણીઓ આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક ફરી રહ્યા છે. આ સિવાય પણ નાના એવા જીવજંતુઓ પણ હોય છે કે જે આપણા ઘરમાં રહેતા હોય છે. હવે પાણીમાં રહેતા પ્રાણીઓની વાત કરીએ. માછલી, કાચબો, દેડકો, મગર. આમાંથી કેટલાક એવા પણ છે કે જે પાણીમાં પણ રહી શકે છે અને જમીન ઉપર પણ રહી શકે છે. જ્યારે માછલી એ ફક્ત પાણીમાં જ રહી શકે છે. હવે યાદ કરો કે ઉડી શકે તેવા પક્ષીઓ કયા કયા છે. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં સાથે સાથે લખતા જવાનું છે. પોપટ, ચકલી, કાગડો, કબૂતર. આ સિવાય પણ ઘણા બધા પક્ષીઓ એવા છે કે જે ઉડી શકે છે, તો એની અલગ યાદી પણ આપણે બનાવી શકીએ. હવે પગથી ચાલી શકે
તેવા પ્રાણીઓ કયા કયા છે? ગાય, જીરાફ, ઘોડો, કૂતરો. આ પૃથ્વી ઉપર એવા અસંખ્ય પ્રાણીઓ છે કે જે પગથી ચાલી શકે છે, તેની યાદી બહુ જ લાંબી બની શકે તેમ છે. પેટે સરકીને ચાલી શકે તેવા પ્રાણીઓ સાપ, અજગર, એનાકોન્ડા, ગોકળગાય. આ ચિત્રમાં તમને જે પ્રાણીઓ દેખાય છે એ બધા ને પગ નથી, પણ પોતાના પેટ ઉપર સરકીને આગળ વધી શકે છે, એટલે કે ચાલી શકે છે. કૂદકા મારી ચાલી શકે તેવા પ્રાણીઓ દેડકો, સસલું, કાંગારું. અહીં તમે જોઈ શકો છો કે કેવી રીતે કૂદકા મારીને તેઓ ચાલે છે. પૂંછડી હોય તેવા પ્રાણીઓ ઉંદર, ઊંટ, બિલાડી, સિંહ. આ સિવાયના પણ ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જે આપણા ઘરની આજુબાજુમાં પણ આપણને જોવા મળે છે, અને એ બધાને પૂંછડી પણ છે, તો એની યાદી પણ તમે કરી શકો છો. માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી, હરણ. આ ચિત્રમાં દેખાય છે એ સિવાયના પણ એવા પ્રાણીઓ છે કે જેને માથે શિંગડા હોય છે. દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓ ગરોળી, ખિસકોલી, કીડી, કાચિંડો. આ બધા પ્રાણીઓ એવા છે કે જે દિવાલ ઉપર પણ ચાલી શકે છે. બાળમિત્રો, અહીં આપણે કેટલાય પ્રકારના પ્રાણીઓ જોયા, જેમાં કોઈ ઉડી શકે છે, કોઈ પગથી ચાલે છે, કોઈક પ્રાણી પેટે સરકીને ચાલે છે, કોઈક કૂદકા મારીને ચાલે છે, કોઈ પ્રાણીને પૂંછડી છે, તો કોઈકને માથે શિંગડા છે. અરે, કેટલાક પ્રાણીઓ તો દિવાલ ઉપર પણ ચાલી શકે છે. પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન ઉપર રહે છે, તો કેટલાક જમીનની અંદર દર બનાવીને રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. ભાગ 3 ક્રમશઃ આગળના વિડીયોમાં જોઈશું. આભાર.